ધોરણ 10 વિષય સાવિક યુનિટ 1 આપણે અગાઉ ગુજરાતના ઐતિહાસિક પુરાતત્વીય સ્થળો વિશે માહિતી મેળવી ગયા છે મિત્રો. હવે અત્યારે હાલનો આપણો ટોપિક છે ગુજરાતના મેળાઓ. મિત્રો તો આપણે બધાને ખબર હોય છે કે મનોરંજન માટે મેળાઓ એ ખૂબ જ અગત્યનું સાધન છે, બરાબર. અને તમે ઘણા બધા મેળાઓ વિશે જાણો પણ છો, જેમ કે ભાદરવી પૂનમનો મેળો, શામળાજીનો મેળો, આપણા લોહિયા લોકલ જો મેળાઓ કોઈ હોય તો જાદરનો મેળો છે, બરાબર. આવા ઘણા બધા મેળા આવે છે. મેળાઓ જે છે એ મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે કે પોતાની કંટાળાભરી દુનિયાની અંદર થોડો સમય એમને મનોરંજન મળે એટલા માટે મેળાઓનું આયોજન થતું હોય છે. મિત્રો દરેક વખતે મનોરંજન હોતું નથી, પરંતુ કેટલીક વખતે કેટલીક સાંસ્કૃતિક રીતિરિવાજો, ધાર્મિક રીતિરિવાજો અને કેટલાક ધાર્મિક મહત્ત્વના કારણે પણ મેળા ભરાતા હોય છે. મિત્રો તો આજે આપણે ગુજરાતના મેળાઓ વિશે અભ્યાસ કરવાના છે. મિત્રો ખાસ યાદ રાખજો, ગુજરાતના મેળાઓ. તો ગુજરાતમાં વિવિધ સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક પરંપરાઓ અનુસાર વિવિધ સ્થળોએ વિવિધ મેળાઓ ભરાય છે. તો મિત્રો એ જો સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક પરંપરાઓ છે, બરાબર. કેટલીક સાંસ્કૃતિક બાબતો છે, સામાજિક બાબતો, ધાર્મિક બાબતોના આધારે વિવિધ સ્થળોએ વિવિધ મેળાઓ, જુદા જુદા મેળા ભરાય છે. કારણ કે મેળાઓ માત્ર આનંદ પ્રમોદ માટે હોતા નથી. કેટલીક જગ્યાએ પશુઓની લે વેચ માટે, તો કેટલીક જગ્યાએ જીવનસાથીની પસંદગી માટે, તો કેટલીક જગ્યાએ ધાર્મિક મહત્વના કારણે પણ મેળા ભરાતા હોય છે. મિત્રો મેળો શબ્દ, મિત્રો ખાસ યાદ રાખજો કે મેળો શબ્દ સંસ્કૃત ભાષાના મલેક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. મલેકમાંથી પછી ધીમે ધીમે મલિન ને મેળો એવા શબ્દો થયા છે. અપભ્રંશ થતા થતા મેળો શબ્દ આવ્યો છે. તો અહીંયા તમારી ચોપડીની અંદર આપેલ નથી, પણ મેળા જે છે એ શબ્દ મલેક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તમારે ખાસ યાદ રાખવાનું છે. આ જે હાલ ડિટેલ છે એ તમારી બુક 12 છે. મિત્રો ગુજરાતમાં વર્ષ દરમિયાન 1517 જેટલા મેળાઓ યોજાય છે. એપ્રોક્સિમેટ અંદાજિત 1600 જેટલા છે, બરાબર. 1517 એટલે 1600 આસપાસ મેળાઓ યોજાય છે, જેમાં સૌથી વધારે જો કોઈ મેળા યોજાતા હોય તો એ શ્રાવણ મહિનાની અંદર છે. મિત્રો તમને ખ્યાલ હોય છે કે શાળાની અંદર પણ સૌથી વધારે રજાઓ શ્રાવણ મહિનામાં આવતી હોય છે. તો તમે ખાસ યાદ રાખજો, ગુજરાતની અંદર વર્ષ દરમિયાન 1517 એટલે કે 1600 જેટલા મેળા યોજાય છે, જેમાં સૌથી વધારે મેળાઓ શ્રાવણ માસની અંદર છે. મેળાને ઉર્દુ ભાષામાં ઉર્સ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે ઉર્સ, મુસ્લિમ સમાજની અંદર મેળાને, એટલે કે મેળાને ઉર્દુ ભાષામાં ઉર્સ કહેવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ મેળા 159 મેળા સુરત જિલ્લામાં ભરાય છે. આ યાદ રાખવાનું છે મિત્રો ફિગર ખાસ, કે સુરતની અંદર 159 જેટલા મેળાઓ ભરાય છે, જ્યારે સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લાની અંદર ભરવાય છે, જેને 7 મેળા ભરાય છે ત્યાં, બરાબર. તો સુરતની અંદર 159 અને ડાંગની અંદર 7 મેળા ભરાય છે. મિત્રો તો ભારતમાં, સોરી ગુજરાતમાં ભરાતા મેળા, ગુજરાતની અંદર કયા કયા મેળા ભરાય છે, એ કયા સ્થળે ભરાય છે અને કયા સમયે ભરાય છે, કે તિથિ. મિત્રો તિથિ એટલે દરેક મહિનાની અંદર 15 દિવસ અજવાળ્યું અને 15 દિવસ અંધાર્યું હોય છે, એટલે કે સુદ અને વદ હોય છે. મિત્રો અહીંયા યાદ રાખજો, સુદ એટલે અજવાળ્યું, કે જેમાં ચંદ્રની કરા ધીમે 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 મોટી થાય, અને પૂનમ એટલે કે એને શુક્લ પક્ષ પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે સુદ એટલે અજવાળ્યું અને શુક્લ પક્ષ કહેવામાં આવે છે, અને વદ એટલે અંધાર્યું અને કૃષ્ણ પક્ષ. પૂનમના બાદ ચંદ્રની કરાઓ ધીમે 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 ઘટતી જાય છે, અને છેવટે અહીંયા અમાસ આવે છે, જેને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે. આમ સુદ અને વદ એટલે કે તિથિ અનુસાર પણ કેટલાક મેળાઓ આવતા હોય છે, એ વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે. તો એની અંદર સૌ પ્રથમ મેળો છે મોઢેરાનો મેળો. કયા સ્થળે ભરાય છે, તો મહેસાણાની અંદર. અને શ્રાવણ વદ અમાસ, શ્રાવણના અંધારિયાની અંદર અમાસ એટલે વદ આવશે. મિત્રો તમે જુઓ અમાસ છે ને વદ છે, બરાબર. તો શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરાની અંદર એક મેળો ભરાય છે. મોઢેરા સૂર્ય મંદિર આવેલું છે મિત્રો, કર્ક વૃત્ત ઉપર આવેલું છે, આ યાદ રાખજો. અને ગુજરાતનું એકમાત્ર પ્રખ્યાત સૂર્ય મંદિર છે. બહુચરાજીનો મેળો છે, બીજા નંબરમાં આવે છે. બહુચરાજીનો મેળો મહેસાણાની અંદર ચૈત્ર સુદ પૂનમે ભરાય છે. તો
तो आ पण मेरो छे ए महिसाणा जिल्लाની અંદર ભરાય છે બહુચરાજીનું મંદિર છે બરાબર શક્તિ શક્તિપીઠ છે મા બહુચરનું સ્થાનક છે ત્યાં અને ત્યાં આ મેરો ભરાતો છે ચૈત્ર મહિનાની અંદર ચૈત્રી પૂનમ કહેવામાં આવે છે ને બરાબર મિત્રો આપણે અહીંયા નવરાત્રી ચૈત્રી નવરાત્રી પણ ખૂબ જ મહત્વ ધરાવે છે મિત્રો તો ચૈત્રી પૂનમના દિવસે બહુચરાજીની અંદર મહેસાણામાં મેરો ભરાય છે ત્યારબાદ છે મિત્રો શામળાજીનો મેરો અરવલ્લી જિલ્લાની અંદર કારતક સુદ 11 થી પૂનમ દરમિયાન ભરાય છે તો શામળાજીનો મેરો જે છે મિત્રો એ 11 થી 11 પૂનમ ભરાય છે આ એની ચોક્કસ તિથિ છે બરાબર 11 એટલે 11 થી પૂનમ સુધી ભરાય છે પરંતુ આ આ જે મેરો છે શામળાજીનો મેરો 21 દિવસ ચાલે છે મિત્રો કેટલા દિવસ 21 દિવસ ચાલે છે શામળાજીનો મેરો જે છે એ 21 દિવસ ચાલે છે ને ગુજરાતનો સૌથી લાંબો મેળો એટલે શામળાજીનો મેળો યાદ રાખજો મિત્રો બરાબર જનરલ નોલેજ બેઝિક ક્વેશ્ચન છે કે ગુજરાતનો સૌથી લાંબો મેળો કયો છે તો શામળાજીનો મેળો આવશે મિત્રો આ યાદ રાખવાનું છે અને ત્યારબાદ છે ચોથા નંબર પર આવે છે ભાદરવી પૂનમનો મેળો ભાદરવી પૂનમ એટલે અંબાજી બરાબર લોકો આખા ગુજરાતમાંથી ને ગુજરાત બહારથી પણ લોકો અંબાજી ચાલતા જાય છે અને ભાદરવા સુદ પૂનમે બનાસકાંઠાની અંદર અંબાજી માતાનું મંદિર જે છે શક્તિપીઠ છે ત્યાં આ પૂનમનો મેળો ભરાય છે ત્યારબાદ છે ભવનાથનો મેળો મિત્રો તો ભવનાથનો મેળો જે છે એ ગિરનારની અંદર ગિરનારની તળેટી એટલે કે જૂનાગઢની અંદર ભરાય છે મિત્રો આ યાદ રાખજો મિત્રો ખાસ મિની કુંભ તરીકે પણ આ મેળો ઓળખવામાં આવે છે બરાબર એ ભવનાથનો મેળો જે છે એ ગિરનારની તળેટીમાં જૂનાગઢ જિલ્લાની અંદર ભરાય છે આને મહાશિવરાત્રીનો મેળો પણ કહે છે ત્યાં બરાબર તો ભવનાથના મેળાને મહાશિવરાત્રીના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે ભવનાથના મેળાને મિની કુંભનો દરજ્જો મળેલો છે મિત્રો આ યાદ રાખજો કે ભવનાથના મેળાને મિની કુંભનો દરજ્જો મળેલો છે કુંભ મેળા વિશે એક આપણે અલગથી ચર્ચા કરીશું મિત્રો પણ હાલ ભવનાથના મેળાને મિની કુંભનો દરજ્જો મળેલો છે એ સમજવું બરાબર હવે આ જે મેળો છે ભવનાથનો મેળો એ સ્વર્ણરેખા નદીના કિનારે યોજાય છે જૂનાગઢની અંદર સ્વર્ણરેખા નદી આવી છે અને એના કિનારે ભવનાથનો મેળો યોજાય છે આ મેળામાં અઘોરી બાવા આવતા હોવાથી ભાઈ ભગવાનના સોરી ભવનાથના મેળાની અંદર અઘોરી બાવા આવતા હોવાથી જૂનાગઢને સાધુઓનું પિયર કહેવામાં આવે છે મિત્રો બરાબર સાધુઓનું પિયર એટલે જૂનાગઢ કહેવામાં આવે છે કેમ કહેવામાં આવે છે તો ભવનાથના મેળાની અંદર ત્યાં સાધુઓનું આખી બરાબર પરંપરા ધાર્મિક મહત્વ છે અને ઘણા બધા સાધુઓ હજારોની સંખ્યામાં આવતા હોવાથી જૂનાગઢને સાધુઓનું પિયર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ખ્યાલ આવી ગયો તો આપણે આગળ જોઈએ મિત્રો ગોઠાના જે મેળો હતો બરાબર તો હવે આગળનો મેળો છે તરણેતરનો મેળો તો તરણેતરનો મેળો છે એ તરણેતર ગામમાં યોજાય છે તાલુકો થાનગઢ અને જિલ્લો સુરેન્દ્રનગર છે મિત્રો યાદ રાખજો કે તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાનગઢ તાલુકામાં તરણેતર ગામમાં યોજાય છે ત્યાં ત્રિનેત્રેશ્વર નામ મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો બરાબર અને એ ગામનું નામ છે તરણેતર અને ત્યાં એ ગામમાં યોજાતો હોવાથી એ મેળાનું નામ પડ્યું છે તરણેતરનો મેળો મિત્રો આ મેળાની વિશિષ્ટતા છે રંગબેરંગી છત્રી તરણેતરના મેળાની વિશિષ્ટતા શું છે તો રંગબેરંગી છત્રીઓ બરાબર અને ગુજરાતનો પ્રખ્યાત મેળો છે મિત્રો આ યાદ રાખજો કે ગુજરાતનો પ્રખ્યાત મેળો એટલે તરણેતરનો મેળો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો એટલે શામળાજીનો મેળો અને ગુજરાતનો સૌથી મોટો મેળો કહું છું હમણાં બરાબર તો અહીંયા ગુજરાતનો પ્રખ્યાત મેળો છે એ તરણેતરનો મેળો છે એની વિશિષ્ટતાઓ છે રંગબેરંગી છત્રીઓ અહીં ભરવાડ લોકો ફૂડા નામનો રાસ રમે છે ફૂડો રાસ કોણ રમે છે ભરવાડ અને કોળી બહેનો કોળી નૃત્ય કરે છે આ યાદ રાખજો ભરવાડ લોકો હુડો નામનો રાસ રમે છે અને કોળી બહેનો છે એ કોળી નૃત્ય કરે છે ભાઈ કયા મેળાની વાત છે આ તો તરણેતરના મેળાની વાત છે
ત્યારબાદ છે ભડિયાદનો મેળો અમદાવાદના ધંધુકા તાલુકામાં ભરાય છે અને આ મેળો છે એ મુસ્લિમ સમાજમાં રિલેટેડ છે બરાબર તો પીર મહમૂદ શાહ બુખારીની દરગાહ છે ત્યાં આ ભડિયાદનો મેળો ભરાય છે મિત્રો મુસ્લિમ માસ રજબની 9 10 અને 11 ના રોજ આ યોજાય છે બરાબર તો ભડિયાદનો મેળો અમદાવાદના ધંધુકામાં ભરાય છે કોની દરગાહ છે તો પીર મહમૂદ શાહ બુખારી બરાબર ની દરગાહ છે અને હિન્દુ મુસ્લિમ એકતાનો આ મેળો છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ લોકો પણ દરગાહ પર ચાદર ચઢાવવા માટે જાય છે મિત્રો ત્યારબાદનો મેળો છે નકરંગનો મેળો 8મા નંબર પર છે તો આ મેળો કોળિયાકની અંદર ભાવનગરમાં યોજાય છે બરાબર તો નકરંગનો મેળો છે એ કોળિયાક નામની જગ્યાએ ભાવનગર જિલ્લાની અંદર યોજાય છે અરબ સાગરમાં આવેલા નિષ્કલંક મહાદેવ અરબ સાગરની અંદર એક શિવલિંગ આવ્યું છે નિષ્કલંક મહાદેવ જે થોડા સમય માટે દરિયાની પાણીમાંથી બહાર આવે છે તો આ જે નિષ્કલંક મહાદેવ છે એમને નકરંગ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ મેળો જે છે એ ભાદરવા વદ અમાસના દિવસે યોજાય છે મિત્રો તો યાદ રાખવાનું કે નકરંગ મેળો કોળિયાક ભાવનગર ભાદરવા વદ અમાસના દિવસે યોજાય છે ત્યારબાદનો મેળો છે મિત્રો માધવપુરનો મેળો માધવપુરનો દરિયા કિનારો પણ ખૂબ જ રમણીય છે અને અહીંયા મેળો ભરાય છે તો માધવપુર પોરબંદરમાં આવ્યું તો આ મેળો પોરબંદર જિલ્લાની અંદર ભરાય છે મિત્રો ચૈત્ર સુદ 9-13 એટલે કે 9-13ના દિવસે આ મેળો યોજાય છે તો આ મેળો જે છે એ ભગવાન કૃષ્ણ તથા રુકમણીના લગ્ન પ્રસંગની યાદમાં યોજાય છે એવું માનવામાં આવે છે લોકવાયકા છે કે ભગવાન કૃષ્ણ અને રુકમણીનું લગ્ન જે જગ્યાએ થયું હતું ત્યાં માધવપુરનો મેળો યોજાય છે અને હાલ પણ ત્યાં આ કૃષ્ણ વિવાહનો પ્રસંગ આખો ઉજવવામાં આવે છે બરાબર મિત્રો ત્યારબાદનો મેળો છે વોઠાનો મેળો તો વોઠાનો મેળો છે એ ધોરકા તાલુકાની અંદર અમદાવાદ જિલ્લામાં યોજાય છે મિત્રો યાદ રાખજો કે વોઠાનો મેળો છે એ ધોરકા તાલુકો જિલ્લો અમદાવાદની અંદર યોજાય છે ગુજરાતનો સૌથી મોટો મેળો છે મિત્રો જુઓ તમને મેં કીધું હતું કે સૌથી લાંબો ચાલતો મેળો શામળાજીનો મેળો સૌથી પ્રખ્યાત મેળો તરણેતરનો અને સૌથી મોટો મેળો એટલે કે વોઠાનો મેળો છે મિત્રો વોઠાના મેળાની અંદર ગધેડાની લેવેચ મોટા પાયે થાય છે એટલે પશુઓની લેવેચ થાય છે માટે એને વ્યાપારી મેળો પણ કહેવામાં આવે છે મિત્રો યાદ રાખજો કે વ્યાપારી મેળો એટલે વોઠાનો મેળો અને વોઠાના મેળાની અંદર ગધેડાની લેવેચ મોટા પાયે થાય છે તેથી તેને પશુઓના વ્યાપારી મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો બરાબર બીજી વસ્તુ છે કે સાત નદીઓનો અહીંયા સંગમ થાય છે બરાબર તો સાત નદીઓ કઈ કઈ છે મિત્રો તો સાત નદીઓની અંદર આવે છે મેસવો માજમ વાત્રક ખારી શેઢી હાથમતી અને સાબરમતી બરાબર મેસવો માજમ વાત્રક હાથમતી સાબરમતી શેઢી અને ખારી આ સાત નદીઓ આવે છે મિત્રો વોઠાના મેળાની અંદર સંગમ થાય છે એવું કહેવામાં આવે છે ત્યારબાદનો મેળો છે મીરા દાતારનો મેળો કે જે ઉનાવાના મહેસાણા જિલ્લામાં આવેલો છે બરાબર મહેસાણાની અંદર મોઢેરાનો બહુચરાજીનો અને મીરા દાતારનો મેળો આ ત્રીજા નંબરનો મેળો મહેસાણા જિલ્લાની અંદર આવ્યો રજબ માસની 16-22 તારીખ દરમિયાન આ મેળો યોજવામાં આવે છે ભાઈ રજબ માસ છે એ મુસ્લિમ મહિના પ્રમાણેનો સમય બતાવે છે હજરત મીરા સૈયદ અલી દાતારની દરગાહ અહીં આવેલી છે આ મેળાની અંદર હજરત મીરા સૈયદ અલી દાતારની દરગાહ આવેલી છે અને આ દરગાહ પર ચાદર ચઢાવવા માટે આજુબાજુમાંથી ઘણા બધા ગામના લોકોને વિશિષ્ટ હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે ચાદર ચઢાવે છે મિત્રો તો હિન્દુ મુસ્લિમ એકતાનું આ એક પ્રતીક છે ત્યારબાદ છે મિત્રો ડાંગનો ડાંગ દરબાર તો આ જે મેળો છે એ ડાંગ જિલ્લાની અંદર ડાંગનું મુખ્ય મથક છે આહવા ત્યાં ભરવામાં આવે છે અને ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી અને હોળીના દિવસો પછી આ મેળો ભરવામાં આવે છે તો આ મેળાની શરૂઆત બ્રિટિશ શાસનથી થઈ હતી બ્રિટિશ શાસનના લોકોએ આદિવાસીઓ સાથે સંબંધો બનાવવા માટે આ મેળાની શરૂઆત કરી હતી મિત્રો અને આ મેળાનું મુખ્ય આકર્ષણ છે આદિવાસી નૃત્ય યાદ રાખવાનું કે ડાંગ દરબારનું મુખ્ય આકર્ષણ શું છે તો આદિવાસી નૃત્ય મિત્રો ત્રણ મેળા છે સૌથી લાંબો ચાલતો મેળો શામળાજીનો સૌથી પ્રખ્યાત મેળો તરણેતરનો અને સૌથી મોટો મેળો વોઠાનો મેળો છે તમારે યાદ રાખવાનું છે તો મિત્રો આપણે 12મા નંબરની અંદર મેળો જોયા બાદ 13મા નંબરમાં છે ગોર ગધેડાનો મેળો અહીંયા યાદ રાખજો મિત્રો ગોર
ગધેડાનો મેળો જે છે એ ગરબાડાની અંદર દાહોદમાં યોજાય છે. દાહોદ જિલ્લાની અંદર ગરબાડાના નામનું સ્થળ છે, ત્યાં ગોર ગધેડાનો મેળો યોજાય છે. હોળી પછી પાંચમા કે સાતમા દિવસે યોજાય છે. મિત્રો યાદ રાખવાનું કે હોળી પછી પાંચમા કે સાતમા, પાંચમા અથવા સાતમા દિવસે યોજાતો મેળો એટલે ગોર ગધેડાનો મેળો આદિવાસી યુવક યુવતીઓના લગ્ન પસંદગી માટેનો આ મેળો છે. મિત્રો તો ગોર ગધેડાનો મેળો એ આદિવાસી યુવક યુવતીઓના લગ્ન પસંદગી માટેનો મેળો. એટલે આ મિત્રો આ મેળાની અંદર એવી લોકવાયકા એવી દંતકથા છે કે મેળાની અંદર એક ઊંચો થાંભલો હોય, એના પર એક ગોળની પોટલી બાંધવામાં આવી હોય છે અને એની નીચે આદિવાસી યુવતીઓ લાકડીઓ લઈને ઊભી હોય છે અને આદિવાસી યુવકોએ એ થાંભલી ઉપર ચડીને ગોર લઈ આવવાનો હોય છે. મિત્રો જે યુવક લાકડીઓના ઘા સહન કરીને એ ગોળની જો પોટલી લઈ આવે છે તો એ યુવક એ જેટલી પણ યુવતીઓ છે એમાંથી કોઈ પણ એક યુવતી સાથે લગ્ન કરી શકતો હોય છે. મિત્રો બરાબર, તો માટે આને ગોર ગધેડાનો મેળો કહેવામાં આવે છે. અને આ જે મેળો છે એ આદિવાસી યુવક યુવતીઓના લગ્ન પસંદગી માટેનો મેળો છે. જો કે હાલ આ પ્રથાનો અમલ બહુ ઓછો થાય છે. મિત્રો ત્યારબાદનો મેળો છે કાર્તકી પૂનમનો મેળો, જે સોમનાથ મંદિરે યોજાય છે. ગીર જિલ્લા ગીર સોમનાથની અંદર આવ્યું, સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. અને કાર્તકી પૂનમનો મેળો છે એ કાર્તક સુદ પૂનમના દિવસે યોજાય છે. આ મેળાની શરૂઆત 1955 થી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મોરારજી દેસાઈ હતા. મિત્રો અને મોરારજી દેસાઈએ આ મેળાની શરૂઆત 1955 થી કરાવી હતી. આ યાદ રાખવાનું છે. મિત્રો આ મેળાઓની અંદર ઘણી બધી બાબતો બુક 12ની છે, બરાબર, જે તમારા જનરલ નોલેજ માટે અને એક્ઝામ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. મિત્રો તો કાર્તકી પૂર્ણિમાનો જે મેળો જે છે એ 1955 થી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મોરારજી દેસાઈ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. પછી છે ભાંગુરિયાનો મેળો, બરાબર. મિત્રો તો એક ક્વાંટ નામના સ્થળે છોટા ઉદેપુરની અંદર ઉજવાય છે. હોળી પછી આ મેળો ભરાય છે. મિત્રો યાદ રાખજો. તો આ જે ભાંગુરિયાનો મેળો છે એ સ્પેશિયલી આદિવાસીઓની અંદર રાઠવા સમુદાય માટેનો છે. એ આ રાઠવા સમુદાયના લોકો આ ભાંગુરિયાનો મેળો ખૂબ જ ઉજવે છે. ભાંગુરિયાના મેળાની અંદર આ રાઠવા સમુદાયના લોકો મોર ઉપર મોર પીંચ બાંધી અને પછી નૃત્ય કરતા હોય છે. અને મોર પીંચ અને પશુ પક્ષીઓના પીંછા લગાવવામાં આવે છે અને એનાથી એ લોકો પશુપ્રેમ વ્યક્ત કરે છે. ભાંગુરિયાની મેળાની અંદર ઢોલ થારી ઘૂઘરા જેવા વાદ્યો પારંપરિક વાદ્યો વગાડવામાં આવે છે. મિત્રો આ ઉપરાંત ગુજરાતની અંદર કેટલાક મેળાઓ ભરાય છે, જેમ કે રવેચીનો મેળો, ચૂલનો મેળો. રવેચીનો મેળો એટલે કે એ રબારીના મેળા તરીકે પણ ઓળખાય છે. કચ્છ જિલ્લામાં ભરાય છે ચૂલનો મેળો છે. એ અંગારા હોય છે એની ઉપર આદિવાસીઓનો મેળો છે અને આદિવાસી લોકો 7 વખત ચાલતા હોય છે. આંબલી અંગ્યારસનો મેળો છે, ગાય ગોરીનો મેળો છે, પાલોદરનો મેળો છે, હાથિયા ઠાઠોનો મેળો વિસનગરની પાસેના કોઈ ગામમાં ઉજવવામાં આવે છે. મિત્રો આ ઉપરાંત ગાંધીનગરના રૂપાલની અંદર વરદાયીની માતાનો, બરાબર, પલ્લીનો મેળો, રૂપાલ ગાંધીનગર કયા માતાજી છે તો વરદાયીની, બરાબર, વરદાયીની માતાની પલ્લી ઉપર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. લગભગ એની દરેકે દરેક શેરીઓની અંદર આ પલ્લીનો વરઘોડો નીકળે છે અને પલ્લી ઉપર ત્યારે શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. અને આ રૂપાલની પલ્લીનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આમ ગુજરાત જિલ્લાની અંદર આપણે મુખ્ય મુખ્ય મેળાઓ જોયા. ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રિય પ્રજા છે. મિત્રો લગભગ આ 15 મેળાઓ જે છે એ ખૂબ જ અગત્યના હતા અને તમારે આ મેળાઓ બાય હાર્ટ કરવાના છે. અને જેટલું પણ મેં બોર્ડ ઉપર ચલાવ્યું છે એ તમારે બધું હોમવર્કમાં કરી લેવાનું છે. થેન્ક યુ.